हेलो विद्यार्थी मित्रों, केम छो? हूँ छू जय योगेश चौहान, मंगलमूर्ति विद्या मंदिर ની YouTube चैनल માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 6 ત્રિકોણ, જેમાં તમે આગળના વિડિયોમાં પ્રમેય નંબર 6.1 થેલ્સનો પ્રમેય જે તમે શીખી ગયા, અને આપણે ત્યારે પણ કીધું તું મેં કે ભાઈ આ ચેપ્ટરમાંથી આપણને એક 4 માર્કનો પ્રમેય પૂછાય છે જે ખૂબ જ મહત્વનું છે. જો આપણે ગણિતમાં પાસ થવું હોય તો આપણે 6.1 પ્રમેય શીખ્યા બાદ આજે આપણે 6.6 પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે વચ્ચેના પ્રમેય ક્યાં ગયા, એટલે કે 6.2 6.3, એનો અત્યારે આપણે અભ્યાસ નથી કરતા, કારણ કે પરીક્ષા માટે વધારે મહત્વનો પ્રમેય છે 6.1 પછી 6.6. તો આપણે હવે એનો અભ્યાસ કરશું. 6.6 પ્રમેયનું વિધાન શું કહે છે? તો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. જો તમે શબ્દને ધ્યાન રાખો તો આમાં શું કીધું, પહેલા તો સમરૂપ, સમરૂપ એટલે બે કેવા હોય, સરખા. ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે જે ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ આપણે ગોતતા શીખી ગયા 6.1 પ્રમેયમાં. તો ઈજી ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ એમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે સૌથી પહેલા તો આપણે બે ત્રિકોણ દોરી લીધા, એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે PQR. આટલું થઈ ગયા ત્યારબાદ હવે આપણે પક્ષ લખવાનું છે. શું લખવાનું છે? પક્ષ. તો જોઈએ આપણે પક્ષમાં શું આવશે. સૌથી પહેલા તો અહીં આપણી પાસે બે ત્રિકોણ છે. છે ક્યાં ક્યાં બે ત્રિકોણ છે? અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલ છે. બે ત્રિકોણ છે ને એ આપણને ઓલરેડી આપેલા છે. તમને રકમમાં એક શબ્દ વાપરેલો છે, જી છે એ સમરૂપ શબ્દ છે. કેવો શબ્દ આપ્યો છે? સમરૂપ. એટલે બે ત્રિકોણ છે ને એ એકબીજાને સમરૂપ છે. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. પક્ષ ફરીથી એક વખત આપણે જોઈએ કે આપણી પાસે ઓલરેડી અહીંયા બે ત્રિકોણ આપેલા છે, એટલે લખવાનું કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલ છે અથવા તો આપ્યા છે. અને તમને રકમમાં જેવો શબ્દ વાપર્યો તો કે બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ છે, એટલે લખવાનું કે ત્રિકોણ ABC અને સમરૂપની નિશાની કહેવાય સમરૂપ ત્રિકોણ PQR. બરોબર, બે ત્રિકોણ એકબીજાને કેવા છે? સમરૂપ. હવે આપણે સાબિત શું કરવાનું છે, એટલે કે પહેલા આપણે સાધ્ય લખશું. આપણે જે સાબિત કરવું છે એનું સાધ્ય શું છે જોઈએ. આપણે રકમ વાંચી આગળ એમ કીધું છે કે ત્રિકોણના ક્ષેત્રફળ, બે ત્રિકોણના ક્ષેત્રફળ તો ક્યાં ક્યાં? તો કે ABC અને ત્રિકોણ PQR. તો આપણે લખીએ કે ત્રિકોણ ABC ના છેદમાં ત્રિકોણ PQR. આપણે ધોરણ 9 માં શીખી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય એટલે આગળ ત્રિકોણની નિશાની કરવી કમ્પલસરી નથી. હવે ત્રિકોણ ABC અને છેદમાં ત્રિકોણ PQR શું કામ લખ્યું? તો અહીંયા શબ્દ વાપર્યો છે ગુણોત્તર. જ્યારે ગુણોત્તર શબ્દ આવે એટલે એક અંશમાં આવશે અને એક છેદમાં આવશે, એટલા માટે જ ગુણોત્તર કહેવાય એને. બરોબર. પછી આપણને આગળ શું કીધું કે તેમની અનુરૂપ બાજુઓના, એટલે એની બાજુ આપી છે 3-3. AB બાજુ, AB ની એક્ઝેક્ટ સામે એવી બીજા ત્રિકોણમાં આવતી એવી કઈ બાજુ છે? PQ. BC ની એક્ઝેક્ટ એવી બીજી બાજુ હોય બીજા ત્રિકોણ એવી કઈ છે? QR. અને AC ને છે એવી જ સેમ બાજુ બીજા ત્રિકોણમાં આપેલી છે, કઈ આપી છે? PR. તો એ બાજુ તો મળી ગઈ અનુરૂપ બાજુઓના. પછી આગળ વાંચો એટલે કીધું છે કે ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. સેના બરાબર કીધું છે? વર્ગ. એટલે જે બાજુ છે એ બાજુઓનો શું થશે? વર્ગ. તો સૌથી પહેલા તો અહીંયા જુઓ, આ AB બાજુ છે, એવી જ કઈ બાજુ છે? PQ બાજુ છે.
ત્યારબાદ બીસી બાજુ છે, એવી જ સેમ કઈ બાજુ છે, ક્યુ આર. બંને ત્રિકોણમાં આપણે જોઈ શકીએ છીએ. અને એસી બાજુ છે, એવી જ કઈ બાજુ છે, પી આર. આ ત્રણેયમાં જે જે બાજુ સરખી છે અહીંયા મેં કલરિંગ ચોકથી લીટા કર્યા છે, એટલે તમને ખ્યાલ આવે કે કઈ કઈ બાજુ સરખી છે અને કેને ગુણોત્તર સ્વરૂપે લખી શકવાનું. સૌથી પહેલા તો અહીંયા જે ગ્રીન ચોકથી તમને દેખાય છે, એ બે બાજુ છે, એ સરખી બાજુ છે, તો એ બે ને આપણે ગુણોત્તર બરાબર લખશું. એટલે અહીંયા પેલા બરાબર ની નિશાની કરશું, એ બી ના છેદમાં પી ક્યુ. હવે આપણને કીધું છે અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ, એટલે કાં તો બે નો વર્ગ કરવાનો અથવા તો કૌંસમાં લખીને આખા કૌંસનો વર્ગ કરવાનો. ઘણી બધી વખત તમે AB ની ઉપર સ્ક્વેર ને PQ ની ઉપર સ્ક્વેર કરો તો પણ સાચું જ છે, ખોટું નથી, પણ બંનેનો સ્ક્વેર હતો એટલે આપણે શું કરીએ છીએ, આખા કૌંસનો સ્ક્વેર કરી નાખીએ છીએ. પહેલી બાજુ થઈ ગઈ, ત્યારબાદ હવે બીજી બાજુ, જ્યાં બે લીટા છે એની બીજી બાજુ છે સરખી સરખી, તો કે BC ના છેદમાં QR. પહેલા શેની નિશાની કરશું આપણે, બરાબર BC ના છેદમાં QR આખા બ્રેકેટનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે ત્રીજી બાજુ કઈ છે, AC ના છેદમાં PR. AC ના છેદમાં PR આખા કૌંસનો સ્ક્વેર. ફરીથી સાદીએ સમજીએ, આપણને કીધું છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધી, તો તમને ખ્યાલ જ છે. પણ અત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ લખો એટલે આગળ ત્રિકોણની નિશાની કરવી જરૂરી નથી, એટલે ખાલી ABC ના છેદમાં PQR, કારણ કે બંનેનો શું કીધો તો આપણને ગુણોત્તર. પછી આગળ વાંચીએ તો એમ કીધું હતું કે તેમની અનુરૂપ બાજુ, એટલે બે ત્રિકોણને ત્રણ ત્રણ બાજુ હતી, તો સરખી સરખી બાજુ અહીંયા આપણે હાઇલાઇટ કરીને જોયું કે આ AB ને સરખી બાજુ PQ છે, BC ને સરખી બાજુ QR છે, અને AC ને સરખી બાજુ કઈ છે, PR. તો આપણે જોયું કે AB ના છેદમાં PQ નો સ્ક્વેર, BC ના છેદમાં QR નો સ્ક્વેર, અને AC ના છેદમાં PR નો સ્ક્વેર. આટલું થઈ ગયા બાદ હવે આપણે શું કરવાનું છે, તો કે પ્રમેયની સાબિતી કરવાની છે. સાબિતી કરવા માટે આપણે આજે આકૃતિ દોરેલી છે, બરોબર. ઈ આકૃતિમાં બંને ત્રિકોણમાં આપણે એક વેધ દોરવાનો છે, કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો વેધ દોરવો ખૂબ જ જરૂરી છે, તો આપણે એ બિંદુમાંથી પસાર થતો હોય એવો એક વેધ દોરશું. જોઈએ આપણે વેધ કેવી રીતે દોરાય. અને હંમેશા વેધ, આ તો આપણે પ્રમેયમાં એવું જરૂરી નથી કે તમારી પાસે કમ્પલસરી ફૂટપટ્ટી હોવી જ જોઈએ અને આકૃતિ એનાથી દોરવાની, પણ બને ત્યાં સુધી આપણે એનો પ્રયોગ કરવાનો, બરોબર. આપણે સીધી લાઈન દોરીએ એટલે અહીંયા છે ને 90° ખૂણો બને. જો 90° ખૂણો બને તો જ એને વેધ કહેવાય, નકર એને વેધ કહેવાય નહીં. અને વેધ એટલે શું, તો કે ત્રિકોણના કોઈ એક બિંદુમાંથી પસાર થઈને તેની સામેની બાજુને જે 90° ખૂણે એક કિરણ અથવા તો એક રેખા પસાર થતી હોય, બરોબર, એને શું કહેવામાં આવે છે, વેધ. આ એક બિંદુ છે, એમાંથી પસાર થઈને એ સામેની બાજુએ જોવો, અહીંયા BC માં ટચ થાય છે અને ત્યાં કાટખૂણો બનાવતી હોય, બરોબર, જોઈ કાટખૂણો બનાવે તો એને વેધ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણે બીજા ત્રિકોણમાં પણ કરશું, P માંથી પસાર થતો હોય એવો એક વેધ દોરશું. હવે વેધ દોરાઈ ગયા ત્યારબાદ બંનેમાં વેધને નામ આપવા જરૂરી છે, એટલે આ છે A તો અહીંયા શું નામ આપશું, M. અહીંયા છે P તો અહીંયા શું નામ આપશું, N. હવે આપણે બંને ત્રિકોણોમાં શું કર્યું, એક એક વેધ દોરી નાખો, તો બંને ત્રિકોણમાં એક એક વેધ દોર્યો, તો હવે આપણે એના વિશે લખીએ સાબિતીમાં કે અહીં AM અને PN વેધ દોર્યા. રેડી, ફરીથી એક વખત કહી દઉં કે સાધ્ય થઈ ગયા પછી સાબિતીની શરૂઆત વેધ દોરીને થાય, એટલે કે ત્રિકોણનું કોઈ એક બિંદુ હોય એમાંથી પસાર થતો એક વેધ દોરવાનો છે, જે એની સામેની બાજુને કાટખૂણે શું કરશે, છેદશે, એટલે કે કાટખૂણે અહીંયા બિંદુ મેળવે તો એને વેધ કહેવાય. એટલે જો અહીંયા કાટખૂણો બને છે એટલે અહીંયા આપણે નામ આપ્યું AM અને અહીંયા નામ આપ્યું PN. બંને આકૃતિમાં વેધ દોરવાનો, વેધ દોર્યા પછી અહીંયા સાબિતીમાં લખવાનું કે અહીં AM અને PN વેધ દોર્યા. પક્ષ, સાધ્ય અને સાબિતી જોયા બાદ હવે આપણે પ્રમેયની શરૂઆત કરવાની છે. હવે સૌથી પહેલા તો આપણે જે બે મેઇન ત્રિકોણ છે એ બે બે ત્રિકોણના આપણે ક્ષેત્રફળ ગોતવા, શું ગોતવું છે, ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ABC બરાબર
ક્ષેત્રફળ ગોતવું હોય તો એનું સૂત્ર આપણે 6.1 પ્રમેયમાં શીખાતા શું હતું, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આજે આપણે થોડુંક એને સરળ રીતે સમજીએ કે પાયો કોને કહેવાય અને વેધ કોને કહેવાય. દાખલા તરીકે હું અહીંયા જ્યાં ઊભો છું ત્યાં નીચે આપણી પાસે જમીન છે, તો એ જમીન છે એ આપણા માટે પાયો બને છે અને હું જે ઊભો છું એને આપણે વેધ કહેવાનું, બરાબર? એટલે આપણે બેઝિકલી સરળતાથી યાદ રહી શકે. હવે આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ગોતું છે તો સૂત્ર પ્રમાણે શું છે, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ ત્રિકોણ એબીસી માં પાયો શું બનશે, તો કે બીસી, અને વેધ શું બનશે, એમ. તો 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એમ. રેડી, એક ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી ગયું. ત્યારબાદ અને પી ક્યુ આર બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણ પી ક્યુ આર બરાબર 1/2 ગુણ્યા પાયો શું બનશે, ક્યુ આર, અને વેધ શું બનશે, પી એન. તો ક્યુ આર ગુણ્યા પી એન. આપણને બે ત્રિકોણના ક્ષેત્રફળ મળી ગયા. ત્યારબાદ આપણે શું કરતા હતા, તો કે જેમ આપણે પ્રમેય 6.1 માં બે જી મળ્યા હતા ત્રિકોણના ક્ષેત્રફળ, એનો કેમ આપણે ભાગાકાર કર્યો હતો એટલે કે ગુણોત્તર શોધ્યો હતો, તો એવી રીતે આપણે આ બે ત્રિકોણનો પણ શું કરવાનું છે, ગુણોત્તર શોધવાનું છે. તેથી એ બી સી ના છેદમાં પી ક્યુ આર બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એ એમ છેદમાં 1/2 ગુણ્યા ક્યુ આર ગુણ્યા પી એન. હવે અહીંયા તમને જે સરખું સરખું દેખાય છે એને તમારે શું કરવાનું છે, ઉડાડી નાખવાનું છે. તો કે 1/2 જે સરખું હતું એને આપણે ઉડાડી નાખ્યું. હવે વધ્યું છે શું, તો કે બીસી ગુણ્યા એ એમ છેદમાં ક્યુ આર ગુણ્યા પી એન. હવે આને તમે અલગ અલગ રીતે પણ લખી શકો. કેવી રીતે અલગ અલગ રીતે, તો ખાલી આપણે આટલો જ ચેન્જીસ કરવાનું છે. આ જે બંને ઉપર નીચે ગુણાકારની નિશાની કરી હતી એની જગ્યાએ આપણે છે ક્યાં કરનાશું, વચ્ચે ગુણાકારની નિશાની, એટલે કે બીસી ના છેદમાં ક્યુ આર ગુણ્યા એ એમ ના છેદમાં પી એન. આ જે તમને મળ્યું એને તમારે નામ આપી દેવાનું છે સમીકરણ નંબર 1. શું નામ આપી દેવાનું છે, સમીકરણ નંબર 1. ફરીથી આપણે જોઈએ સમીકરણ નંબર 1 કેવી રીતે આપણને મળ્યું. સૌથી પહેલા તો આપણે શું કર્યા, બે વેધ દોર નાખ્યા બે ત્રિકોણમાં, કયો કયો વેધ, તો કે AM અને PN. ત્યારબાદ આપણે શું કરવાનું હતું, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આપણે પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતવું હતું, એટલે હવે ABC બરાબર સૂત્ર મુજબ 1/2 એમને પાયો શું છે, બીસી છે, તો બીસી, અને વેધ શું છે, તો કે AM, એટલે અહીંયા આવ્યું AM. ત્યારબાદ જે બીજો ત્રિકોણ હતો કયો ત્રિકોણ હતો, તો કે ત્રિકોણ PQR. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ ગોતવું છે તો એનું સૂત્ર શું છે, 1/2 ગુણ્યા પાયો એટલે શું થશે, QR, અને વેધ એટલે શું થશે, તો કે PN, એટલે QR ગુણ્યા PN. ત્યારબાદ આપણે બંને ત્રિકોણનો ગુણોત્તર શોધવો છે, તેથી ABC ના છેદમાં PQR 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. 1/2 શું થઈ ગયું, ઉડી ગયું, તો વધ્યું શું, BC ના છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PN, સમીકરણ નંબર 1. બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી લીધા, ગુણોત્તર પણ શોધી લીધો. હવે આપણે આ જે આકૃતિ છે, બરાબર, એ આકૃતિમાં જેટલો ભાગ હું હાઇલાઇટ કરું છું ને, હવે આપણે એટલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમારે પરીક્ષામાં હાઇલાઇટ કરવાની જરૂરિયાત નથી, પણ હું તમને સમજાવવા માટે થઈને હાઇલાઇટ કરું છું, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખશું. હવે જે હાઇલાઇટ કર્યો છે એટલો જ ત્રિકોણ લેવાનો, બરાબર, જેટલો મેં હાઇલાઇટ કર્યો છે એટલો વધારાનો ત્રિકોણ લેવાનો નથી. હવે ત્રિકોણ ABM, ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN અને
ત્રિકોણ પી ક્યુ એન માં. જો આ બે ત્રિકોણમાં આપણે સાબિત શું કરવું છે એ જોઈએ. સૌથી પહેલા તો બી અને ક્યુ બે ખૂણો છે ને એ સરખો છે, તો લખવાનું અહીંયા. તેથી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. શું કામ સરખા છે? તો કે તમે રકમની શરૂઆતમાં જોયું હતું કે બે સમરૂપ ત્રિકોણ, એટલે કે આપણે અહીંયા લખવાનું, કારણ કે કૌંસમાં એનું રીઝન આપણે કહેશું. શું કામ બે સરખા છે? કારણ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. એ બે ત્રિકોણ એકબીજાને કેવા છે? સમરૂપ. સમરૂપ ત્રિકોણ હોય એટલે એના ત્રણે ત્રણ ખૂણે કેવા હોય? સરખા હોય. એટલે ખૂણો બી અને ખૂણો ક્યુ છે એ એક સરખા ખૂણા હતા, એટલે બે ખૂણા કેવા આવ્યા? સરખા. અને ત્યારબાદ અને હવે જો એમ અને એન છે ને એ બે માં સરખા ખૂણા છે, એટલે આપણે એમ લખી શકીએ કે ખૂણો એમ બરાબર ખૂણો એન. ક્યાં કારણથી તમે કહી શકો કે બે સરખા છે? તો તમે જોઈ શકો છો કે કાટખૂણા છે. કેવા છે? કાટખૂણા. જો અહીંયા 90 નો ખૂણો બને છે, અહીંયા જો 90 નો ખૂણો બને છે. યસ, તો એ બંને ત્રિકોણ છે, સોરી બંને જે ખૂણા છે એ બંને ખૂણા કેવા છે? કાટખૂણા. જો એ બંને ખૂણા કાટખૂણા હોય બરોબર, તો એનો મીનિંગ એમ થયો કે અહીંયા બે ખૂણા સરખા આવ્યા. આમાં બી અને ક્યુ ખૂણો એટલે પહેલી પેર બની ગઈ, અને એમ અને એન એટલે બીજી પેર બની ગઈ. તો બે ખૂણા જો સરખા આવે તો આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ એ બી એમ એક સમરૂપ ત્રિકોણ પી ક્યુ એન. આ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે. કઈ શરત મુજબ? તો શરત ખાસ જરૂરી છે. કઈ શરત મુજબ? તો કે ખુખુ શરત મુજબ. ખુખુ શરત મુજબ આજે બે ત્રિકોણ છે, ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન, એ સરખા છે. ફરીથી એક વખત જોઈએ શું કામ સરખા આવ્યા અને કેવી રીતે સરખા આવ્યા. સૌથી પહેલા તો આટલું મળી ગયા પછી આપણને બે ત્રિકોણ નો ગુણોત્તર મળી ગયો. ત્યારબાદ આપણે જે મેં હાઈલાઈટ કર્યું છે અહીંયા યલો ચોક થી બરોબર, એ તમારે ત્રિકોણ ધ્યાનમાં લેવાનો, એટલે કે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન આપણે આ બે ત્રિકોણ ને ધ્યાનમાં લેવાનું છે. તેથી આપણે એમ કહી શકીએ કે બે ત્રિકોણ ને ધ્યાનમાં લીધા બાદ કે બી અને ક્યુ જે ખૂણો છે બરોબર, એ બે ખૂણો સરખો છે. શું કામ? એનું રીઝન આપણી પાસે છે, કારણ કે રકમમાં જ કીધું હતું કે બંને ત્રિકોણ એકબીજાને કેવા છે? સમરૂપ. જો બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય તો તેના જે ખૂણા છે એ પણ કેવા હોય? સમરૂપ. એટલે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. ત્યારબાદ આપણે જે આ વેધ દોર્યો હતો, એ વેધ નો ખૂણો છે એમ અને એન, એ ખૂણો છે એ બંને માં કેવો હતો? સરખો. સરખો એટલે કે કાટ ખૂણો ધરાવતો હતો, એટલે કે બંને નું માપ સરખું હતું. તેથી આપણે શું કીધું કે ખૂણો એમ બરાબર ખૂણો એન કેવો છે? કાટ ખૂણો. તો આપણે એના ઉપરથી સાબિત કરી શક્યા કે ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ પીક્યુએન. કઈ શરત મુજબ? તો કે ખુખુ શરત મુજબ. બે ત્રિકોણ છે એબીએમ અને પીક્યુએન, એ ખુખુ શરત મુજબ જો સમરૂપ હોય તો આપણે એમ કહી શકીએ કે, તેથી જોઈએ આપણે પહેલા તો એની અનુરૂપ બાજુ. કઈ કઈ બાજુ? તો કે એબી અને પીક્યુ એની બે ની સરખી અને અનુરૂપ બાજુ છે, એટલે આપણે એમ કહી શકીએ કે એબી ના છેદમાં પીક્યુ. ત્યારબાદ બંને માં એક વેધ સરખો છે. કયો કયો? તો કે એએમ ના છેદમાં પી એન. એએમ ના છેદમાં પી એન આ જે આપણને મળ્યું એને આપણે નામ આપી દેવાનું છે સમીકરણ નંબર બે, એટલે કે ઇક્વેશન નંબર ટુ. રેડી? સમીકરણ નંબર બે મળી ગયું. ત્યારબાદ આપણને ઓલરેડી આપેલું જ છે આપેલ છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. આ બે ત્રિકોણ કેવા છે? એકબીજાને સમરૂપ. જો બે ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય તો આપણે એમ કહી શકીએ કે, તેથી એની જે બાજુ છે એ એકબીજાના ગુણોત્તરના ગુણોત્તર બરાબર હોય. ગુણોત્તરનો વર્ગ નહીં, અત્યારે ખાલી ગુણોત્તર બરાબર હોય, એટલે કે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પી આર. આને આપણે નામ આપી દેવાનું છે ઇક્વેશન નંબર ત્રણ, એટલે કે સમીકરણ નંબર ત્રણ.
સમીકરણ નંબર 3 મળી ગયું છે એને પણ આપણે શું કરવાનું છે તો કે હાઇલાઇટ કરી લેવાનું છે જેથી કરીને આપણને ખ્યાલ આવે બરાબર ફરીથી આ બે ત્રિકોણ એકબીજાને કેવા હતા ખૂબ શરત મુજબ એકરૂપ એકરૂપ હોય એટલે પહેલા તો એની અનુરૂપ બાજુ લઈ લેવાની એટલે અનુરૂપ બાજુ કઈ આવે તો કે AB ના છેદમાં PQ અને પછી વેધ એટલે કે AN ના છેદમાં PN આકૃતિ જોયા વગર ડાયરેક્ટ પણ કરી શકીએ નામ ઉપરથી નથી કેવી રીતે તો કે પહેલા જે નામ છે બે પહેલા જે બિંદુ હતા ક્યાં તો કે AB AB ના છેદમાં PQ ત્યારબાદ A અને M ના છેદમાં P એન બરાબર આકૃતિ ન જોવી હોય તો પણ ચાલશે અહીંયા નામના આધારે તમને આ સમીકરણ 2 મળી જશે સમીકરણ 2 બાદ સમીકરણ 3 કેવી રીતે મળ્યું તો કે રકમની શરૂઆતમાં જ આપણને કીધું છે કે આ જે આકૃતિ દોરી છે બરાબર આપણે એ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે જો બે ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ પણ કેવી હોય તો કે ગુણોત્તરમાં સમરૂપ હોય એટલે કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PQ સમીકરણ નંબર 3 આપણી પાસે ટોટલ 3 સમીકરણ છે 1 2 ને 3 હવે આપણે સમીકરણ 1 ને ધ્યાનમાં લેવાનું છે બરાબર સમીકરણ 1 મુજબ આપણી પાસે શું હતું તો કે તેથી સમીકરણ 1 એવું હતું તમને ખ્યાલ છે ત્રિકોણ ABC ના છેદમાં ત્રિકોણ PQR બરાબર તમને ખ્યાલ હોવો પણ જોઈએ આપણે જો અહીંયા શું કીધું છે BC ના છેદમાં QR પરંતુ આપણે ત્યાં BC ના છેદમાં QR નહીં લખી શું કામ નહીં લખીએ તો કે સમીકરણ નંબર 3 ને ધ્યાનમાં લેવાનું સમીકરણ નંબર 3 જો અહીંયા AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR છે એટલે કે BC ના છેદમાં QR બરાબર તમે AB ના છેદમાં PQ લખી શકો છો તો આપણે શું લખું છે તો કે AB ના છેદમાં PQ હવે તમને એવો પ્રશ્ન થાય સાહેબ AC ના છેદમાં PQ ન લખી શકી લખી શકો પણ અત્યારે આપણે લખવાની જરૂરિયાત નથી કોઈ છોકરો AC ના છેદમાં PQ લખશે તો પણ એનો પ્રમેય સાચો જ પડશે પણ આગળની જે પ્રોસેસ છે એ થોડી ધ્યાનથી જોવાની બરાબર એટલે આપણે BC ના છેદમાં જે QR હતું સમીકરણ 1 મુજબ જો BC ના છેદમાં QR બરાબર એની જગ્યાએ આપણે શું લખ્યું તો કે AB ના છેદમાં PQ એટલે AB ના છેદમાં PQ મળી ગયું હવે અહીંયા જોવાનું આગળ સમીકરણ 1 માં ગુણાકારના ગુણાકાર એમને પછી શું આપ્યું છે AM ના છેદમાં PN તો ગુણ્યા AM ના છેદમાં PN રેડી થઈ ગયું AM ના છેદમાં PN હવે આ જે સમીકરણ આપણને મળ્યું ને હકીકતે એ આપણને સમીકરણ 1 અને 3 પરથી મળેલ છે એટલે આપણે કૌંસમાં લખવાનું કે ભાઈ આ જે મયરું આપણને આખું પદ કે ABC ના છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ ગુણ્યા AM ના છેદમાં PN એ સમીકરણ 1 અને 3 ઉપરથી આપણને મળ્યું છે કેટલા 1 અને 3 ઉપરથી એટલે લખવાનું કૌંસમાં ત્યારબાદ હવે આગળ વધીએ જો અહીંયા શું કીધું છે AB ના છેદમાં PQ બરાબર AM ના છેદમાં PN એટલે કે તેથી AB ના છેદમાં PQ ને આપણે એમ રાખશું AB ના છેદમાં PQ ગુણ્યા AM ના છેદમાં PN તમે જોઈ શકો છો સમીકરણ નંબર 2 માં આપેલું છે AM ના છેદમાં PN બરાબર શું લખવાનું આપણે AB ના છેદમાં PQ એટલે કે AB AM ના છેદમાં શું આવી AM ની જગ્યાએ શું આવી જશે AB અને PN ની જગ્યાએ શું આવી જશે PQ હવે આપણે શું કરવાનું છે તો કે એ બે નો શું કરશું ગુણાકાર પણ ગુણાકાર કરતા પહેલા એક વાત યાદ રાખજો ખાસ કઈ તો કે આ જે પદ આપણને મળ્યું છે એ સમીકરણ નંબર 2 ઉપરથી મળ્યું છે એટલે અહીંયા લખવાનું કે સમીકરણ 2 પરથી રેડી હવે AB ગુણ્યા AB કરીએ આપણે બરાબર આપણને ખબર જ છે કે 2 ગુણ્યા 2 એટલે 4 થાય પણ જો આપણે એને વર્ગ બરાબર લખવું હોય તો આપણે શું લખીએ તો કે AB નો સ્ક્વેર છેદમાં PQ નો સ્ક્વેર વા બે માં જોવો જોઈએ AB ગુણ્યા AB એટલે AB સ્ક્વેર PQ ગુણ્યા PQ એટલે PQ સ્ક્વેર તો બે નો સ્ક્વેર છે તો એને આપણે કોમન કાઢી લેવાનું એટલે કે AB ના છેદમાં PQ આખા કૌંસ નો સ્ક્વેર ફરીથી એક વખત જોઈએ આપણે સૌથી પહેલા સમીકરણ 1 અને 3 ઉપરથી શું મળે તો કે ABC ના છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ તો ઓલરેડી આપણને આપેલું હતું જ
નોતું શું આપેલું હતું આપણને BC ના છેદમાં QR તો સમીકરણ નંબર 3 એવું કહે છે કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR તો BC ના છેદમાં QR ની જગ્યાએ આપણે શું મૂકી દીધું તો કે AB ના છેદમાં PQ ગુણ્યા AM ના છેદમાં PN એમ ને ત્યારબાદ સમીકરણ 2 આપણને એવું સૂચન કરતું હતું કે AM ના છેદમાં PN બરાબર AB ના છેદમાં PQ તો જ્યાં AM ના છેદમાં PN હતું ત્યાં આપણે શું મૂકી દીધું AB ના છેદમાં PQ AB ગુણ્યા AB એટલે શું થઈ જાય AB નો સ્ક્વેર ને PQ ગુણ્યા PQ એટલે શું થઈ જાય PQ નો સ્ક્વેર એટલે કે AB ના છેદમાં PQ આખા કૌંસ નો સ્ક્વેર બંનેમાં સ્ક્વેર કેવો હતો સરખો એટલે એને સામાન્ય કાઢી દીધો સામાન્ય કાઢતા આપણને શું મળ્યું AB ના છેદમાં PQ સ્ક્વેર હવે त्रिकोण ABC समरूप त्रिकोण PQR AB ના છેદમાં PQ નો સ્ક્વેર મળી ગયો ત્યારબાદ હવે સમીકરણ 3 નો ઉપયોગ કરતા તેથી ABC ના છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ આખા કૌંસનો સ્ક્વેર બરાબર BC ના છેદમાં QR આખા કૌંસનો સ્ક્વેર બરાબર AC ના છેદમાં PR આખા કૌંસનો સ્ક્વેર પ્રમેય છે ઈજી તમે જોશો તો સાધ્યમાં આપણે જે લખ્યું હતું એ વસ્તુ પ્રૂફ થઈ ગઈ પ્રૂફ થઈ ગઈ તો મેં તમને કીધું હતું જ્યાં તમારો પ્રમેય પૂરો થાય ત્યાં તમારે ચોરસ કરીને એને શું કરવાનું છે ઘૂંટી નાખવાનું છે એટલે ખ્યાલ આવે કે આ ભાઈનો જે પ્રમેય છે એ પ્રમેય પૂરો થઈ ગયો છે બરાબર તમે જોયું આખો પ્રમેય એકદમ સહેલો છે જો આપણે એને 2-3 વખત અભ્યાસ કરશું તો એ પ્રમેય આપણને એકદમ સરળતાથી આવડી જશે બરાબર આ પ્રમેય પરીક્ષામાં 4 માર્કમાં પૂછાવવાની સંપૂર્ણ શક્યતાઓથી ભરેલો હોવાથી આપણે એને વધુને વધુ પ્રેક્ટિસ કરીને શું કરવાનું છે યાદ રાખવાનો છે તમે આ વિડિયો તમારા મિત્રોને બીજા ધોરણ 10 ના વિદ્યાર્થી હોય તો તેની સાથે શેર કરજો જેથી કરીને તેઓને પણ આપણે જે અભ્યાસ કરી છે એનો લાભ મળે અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને બીજા વધુ છે અભ્યાસને લગતા વિડિયો મળતા રહે